66 જેટલી આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની જગ્યાની ભરતી માટે સુરત મનપા દ્વારા આજરોજ ઓએમઆર અંતર્ગત શહેરની વિવિધ 3 કોલેજોમાં પરીક્ષા લેવામાં આવી હતી. વિશાળ થતા જતા મનપાના વહીવટી ઇજનેરોની જરૂરિયાત હોય મનપા દ્વારા 66 જેટલા ઇજનેરોની નિમણૂક કરવાનું નક્કી કર્યું છે તે બાબતે જાહેરાત પણ આપવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત 11,000 ઉમેદવારોએ તૈયારી બતાવી ફોર્મ ભર્યા હતા. આ ઉમેદવારોએ આજરોજ પરીક્ષા માટે શહેરની વિવિધ 3 કોલેજોમાં બોલાવવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં નિરીક્ષણ કરવા તેમજ પારદર્શી કામગીરી થાય તે માટે મનપાના ઉચ્ચ અધિકારીઓ પરીક્ષા સમયે સેન્ટરોમાં હાજર હતા, જેમાં ડેપ્યુટી કમિશનર શિવાય ભટ્ટ, સિટી ઇજનેર ભરતભાઈ દલાલ, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બાબતે વધુ માહિતી ડેપ્યુટી કમિશનર શિવાય ભટ્ટે એબી ન્યૂઝ ચેનલને આપી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ એસએમસીની આપણે 66 જેટલી જગ્યા માટે કરવામાં આવી હતી, એમાં જેટલા 11,000 કે એના આસપાસ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. તો સુરત મહાનગરપાલિકા કમિશનર શિવાય ભટ્ટ એમને પૂછ્યું, સાહેબ આજે શેની એક્ઝામ હતી, સાહેબ આપણી એક્ઝામ વિશે જણાવજો. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ તે માટેની જાહેરાત મંગાવેલી 66 જેટલી જગ્યાઓ માટે જુદા જુદા કેટેગરીમાં, અને અમને 15,000થી વધુ એપ્લિકેશન મળી હતી. એની સ્કૂટીની કરતાં અંદાજે 11,000 જેટલા કેન્ડિડેટ છે તે એલિજિબલ થયા હતા. તેની એક્ઝામ હતી આજે. આ એક્ઝામમાં 2 અલગ અલગ લોકેશન પર હતી. એક મહાવીર કેમ્પસ જે છે ત્યાં જુદા જુદા 7-9 બિલ્ડિંગ છે, જુદા જુદા સેન્ટરો છે, ફાર્મસી કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ વગેરે, અને બીજું જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના 3 જે MTP છે, KP કોલેજ એમાં હતું, તેમાં એક્ઝામ લેવાઈ રહી હતી અને શાંતિથી અને સારી રીતે એક્ઝામ પૂર્ણ થઈ. સાહેબ, સુરત મહાનગરપાલિકાની જે એક્ઝામ છે એમાં શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે તે બાબતે સુરત મહાનગરપાલિકાએ કેવી તૈયારી કરી હતી? સુરત મહાનગરપાલિકાએ રેગ્યુલર આવી રીતે અમે ઘણી બધી વખત એક્ઝામો લઈએ છીએ, પણ પહેલીવાર આટલા મોટી સંખ્યામાં અમે એક્ઝામ લીધી હતી. એટલે 3 દિવસથી આની તૈયારી કરતા હતા. ગઈકાલે અમે સાયન્સ સેન્ટર ખાતે અમે તમામ સુપરવાઇઝરોને બોલાવીને એના લોકોને સમજણ પણ પાડી હતી, અને અમારા જે સ્ટાફ છે એ બહુ સિન્સિયર સ્ટાફ છે, અને દરેક જગ્યાએ અમે એની ઉપર સુપરવાઇઝર, એની ઉપર કોઓર્ડિનેટર અને અમારા ડેપ્યુટી કમિશનર લેવલના બધા અહીંયા હાજર હતા, અને એ રીતે એકદમ વ્યવસ્થિત સંચાલન કરીને એકદમ પરિપૂર્ણ કર્યું.